વિદ્યાર્થી મિત્રો, એક નવો મુદ્દો, મધ્યકાળનો છેલ્લો સિતારો, છેલ્લો કવિ ભક્ત કવિ દયારામ, જેના વિશે આપની સમક્ષ કેટલીક વિગતો પ્રસ્તુત કરું છું. અંતિમ કવિ છે મધ્યકાળનો, તો એ પુષ્ટિ સંપ્રદાયનો કવિ છે અને શૃંગારસિક કવિ છે. એના જીવનની કેટલીક વિગતો અહીંયા હું રજૂ કરું છું. એના જન્મ વિશેની માહિતી મળે છે આપણને. એ ડભોઈ, એનું મોસાર, ત્યાં એનો જન્મ 18/8/1977 રોજ થયેલો અને એ રહેતો ચાણોદ, અને એના પિતાનું નામ હતું પ્રભુરામ ભટ્ટ, માતાનું નામ હતું રાજકોર યાની મહાલક્ષ્મી. 10મે વર્ષે પિતા અને 12મે વર્ષે માતા ગુમાવે, એટલે મોટો ભાગ એને ડભોઈમાં પસંદ કર્યો. એ બ્રાહ્મણ હતું. એના દેહનું વર્ણન બહુ સરસ છે કે દયારામનો દેહ ઘઉંવર્ણો હતો, કંઠ મધુર અને સ્વભાવ રસિક હતો. એના કુટુંબ અંગેની પણ કેટલીક વિગતો મળે છે. એના જીવનનો એક પ્રસંગ છે કે ચાણોદમાં એક કિશોરાવસ્થામાં કોઈક સોનારણનું બેડું કાંકરી ચારો કરીને ફોડ્યું, પરિણામે એને ત્યાંથી ભાગી જવું પડ્યું. લગ્ન અંગે એવું કહેવાય છે કે 8 વર્ષની વયે એના વિવાહ ગંગા નામની નાગરકન્યા સાથે થયા હતા, પણ એ કન્યાનું અવસાન થયું, પરિણામે આજીવન એ બ્રહ્મચારી રહ્યો. હવે એ ભારતની યાત્રા કરે છે, પોતાની સાથે એ થોડા ભક્તો રાખે છે. એનો અંતિમ જીવન 28/2/1852 રોજ પૂરું થાય છે, અવસાન થાય છે. હવે એના સાહિત્યને લગતી કેટલીક વાતો, તો એને લાંબી કૃતિઓ બહુ ઓછી આપીશ, પણ પદો પ્રકારની છૂટક કૃતિઓ એને અદ્ભુત આપીશ. એના સાહિત્ય સર્જનને જુદા જુદા વિદ્વાનો જુદી જુદી રીતે મૂકે છે. દાખલા તરીકે એક વિભાગ પ્રમાણે એને એની કૃતિઓને 5 વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે. પહેલા વિભાગમાં વલ્લભ સંપ્રદાયને લગતી કૃતિઓ, કે જેમાં વલ્લભ પરિવાર, 84 વૈષ્ણવનું ધોળ અને ભક્તિપોષક. બીજું, વલ્લભ સંપ્રદાયના ધાર્મિક તત્વ કે તત્વજ્ઞાનને લગતી કૃતિઓમાં એવી 2 કૃતિઓ છે, રસિક વલ્લભ અને સત્સૈયા. ત્રીજી, એની પૌરાણિક આખ્યાનો કેટલાક એને આપ્યા છે, અને આ આખ્યાનોમાં એક આજામિલ આખ્યાન, વક્રાસુર આખ્યાન, સત્યભામા આખ્યાન, ઓખાહરણ આખ્યાન, દસમલીલા આખ્યાન અને રાસ પંચાયતી. પછી 4 નંબર ઉપર એની નાની કૃતિઓ છે, નરસિંહ મહેતાની હુંડી, ષડ ઋતુ વર્ણન, નીતિ ભક્તિના પદો, અને 5મા પ્રકારમાં એનો ગરબીઓનો સંગ્રહ. આ એની કૃતિઓ છે 5 પ્રકારે. તો આમાં દયારામની સાંપ્રદાયિક કૃતિઓ જે છે એની થોડીક વાત કરીએ. તો સાંપ્રદાયિક કૃતિઓમાં એની મહત્વની કોઈ કૃતિ હોય તો રસિક વલ્લભ છે, અને આ રસિક વલ્લભમાં એને પુષ્ટિ માર્ગનું મંડન કર્યું છે. 109 પદમાં
કડવા જેવા. એને શંકરાચાર્યનો માયાવાદ બ્રહ્મને સત્ય અને જગતને મિથ્યા ગણે છે, જીવ અને બ્રહ્મની એકતા માને છે તથા જ્ઞાનને મોક્ષ સાધન ગણાવે છે. તેથી દયારામ સૌથી પ્રથમ હુમલો માયાવાદ ઉપર કરે છે અને જગતને મિથ્યા કહેનારા કવિઓ ઉપર એ પ્રહાર કરે છે. એટલે ગોવર્ધનરામ ત્રિપાઠી રસિક વલ્લભને દયારામની શ્રેષ્ઠ ગુણી કૃતિ કહે છે, કારણ કે બધા કરતાં કૃતિ જુદી છે. રસિક વલ્લભ જેવી એની બીજી કૃતિ ભક્તિ પોષણ છે, 101 ચંદ્રાવાળામાં લખાયેલી, જેમાં કવિ ભક્તિનો મહિમા કરે છે, ભક્તિનું સ્વરૂપ, ભક્તના પ્રકારો વગેરેની ચર્ચા એ દ્રષ્ટાંતો સાથે કરે છે. નવધા ભક્તિ, પ્રેમલક્ષણા ભક્તિ આ બધાનું નિરૂપણ એ સરસ રીતે કરે છે. એટલે આ બે કૃતિઓ રસિક વલ્લભ અને ભક્તિ પોષણ એની દીર્ઘ પ્રકારની રચનાઓ ગણી શકાય. પછી મહત્વની બાબત છે એના આખ્યાન, વૃત્રાસુર આખ્યાન, સત્યભામા વિવાહ, મીરાચરિત્ર, આજામિલ, રૂકમણી વિવાહ જેવા આખ્યાનો પણ એને કેટલાક આપ્યા છે. પણ અહીંયા આપણે વાત કરીશું દયારામની કેટલીક ગરબીઓની, કારણ કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં ગરબી સાહિત્ય પ્રકાર એક અને એકમાત્ર કવિ એવો છે દયારામ કે જેને ખેડ્યો છે. ગરબો અને ગરબીમાં તફાવત એ છે કે ગરબો હોય એમાં માતાજીની સ્તુતિ હોય, માતાજીના પરાક્રમ, એનો શૃંગાર, એનું વર્ણન અને શક્તિ ઉપાસના એમાં હોય. ગરબીમાં કૃષ્ણ કેન્દ્ર સ્થાને હોય. એટલે દયારામની જે ગરબીઓ છે એ દયારામની ગરબીઓમાં કૃષ્ણ કેન્દ્ર સ્થાને છે અને રાધાને ગોપીઓ, એટલે એમાં શૃંગાર રસ પણ છે અને ગોપીઓનું મિલન પણ છે, ગોપીઓનો વિરહ પણ છે. જુદી જુદી પ્રકારની આ ગરબીઓ છે એ ઉત્તમ છે. દ્રષ્ટાંત તરીકે ગરબી છે કે શોભા સલુણા શ્યામની તું જોને સખી, શોભા સલુણા શ્યામની. પછી બીજી, પ્રેમની પીડા તે કોને કહીએ મધુકર. આ પ્રકારની ગરબીઓ જે છે મધ્યકાળમાં એ અદ્ભુત પ્રકારની છે. ગોપી રિસાઈ જાય છે, શ્રીકૃષ્ણ એને મનાવે છે, શ્રીકૃષ્ણ રિસાઈ છે, ગોપી એને મનાવે છે. કેટલીક વાંસરી પ્રકારની પણ ગરબીઓ છે, વાંસરીને કેન્દ્રમાં રાખીને લખાયેલી છે ગરબીઓ. અને આ બધી જ ગરબીઓમાં કેન્દ્ર સ્થાને કોઈ બાબત હોય તો એ કૃષ્ણ તરફનો દયારામનો પ્રેમ, એને માધ્યમ લીધું છે. પછી આ ઉપરાંત એને કેટલાક પદો લખ્યા છે. આ પદોનો વિષય વેદાંતનો છે, ગરબીઓ કરતાં જુદો. દાખલા તરીકે, જે કોઈ પ્રેમ અંશ અવતરે પ્રેમ રસ તેના ઉર્મા ઠરે. બીજું છે, નિશ્ચયના મહેલમાં વસે મારો વાલમો, વસે વ્રજ લાડી લો. પછી, મંજી મુસાફર ચાલો નીચ દેશ ભણી, જેમાં ક્યારેક ક્યારેક તત્વજ્ઞાન જેવું પણ આપણને દેખાય છે. એટલે આ એની બે કૃતિઓ મોટી, પછી બીજી નાની કૃતિઓ, અને એનું સારામાં સારું પ્રદાન હોય મધ્યકાળમાં તો એ ગરબીઓ ક્ષેત્રે રહ્યું છે. અનંતરાય રાવર કહે છે કે ભાઈ, નરસિંહ મહેતાના સમયથી શરૂ થયેલી મધ્યકાલીન વૈષ્ણવ ભક્તિ કવિતાનું છેલ્લું ઊંચું શિખર દેખાડતી કવિતાના સર્જક આ બીજા વૈષ્ણવ નાગર કવિના અવસાન સાથે ગુજરાતી સાહિત્યનો મધ્યકાળ પૂરો થાય છે અને અર્વાચીન યુગ શરૂ થાય છે. ગુજરાતમાં અર્વાચીન યુગની હવાની લહેરખીઓ દયારામના આયુષ્યના ઉત્તરાર્ધમાં ફરકવા લાગી
પણ પુરોગામી મધ્યકાલીન કવિ પ્રણાલીમાં જ મસ્તા કવિએ કવિને એ અડી નથી, એથી એ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો છેલ્લો તેજસ્વી પ્રતિનિધિ કવિ બન્યો છે.